पेज नंबर 137 दाखला नंबर 12 નીચેના વ્યવહારો નિકેશ સ્ટોક્સની ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પરત અને વેચાણ પરત ચારે ચાર નોંધ બનાવવાની કીધેલી છે પહેલી 2015 નવેમ્બર 1 રામાનુજ પાસેથી 30,000 નો માલ ખરીદ્યો વેપારી વટાવ 10% બિલ નંબર 120 રૂપિયા નોંધાશે 2015 નવેમ્બર 1 શું લખાશે રામાનુજ ખાતે નંબર 120 કુલ રકમ કેટલી 27,000 માઇનસ 10% 27,000 નિર્મી પાસેથી 12 નો માલ 10% રોકડ વટાવી ખરીદ્યો બિલ નંબર 130 ક્યાંય રોકડેથી ખરીદ્યો કીધું છે તો વ્યવહાર કેવો છે ઉધાર ઉધાર વ્યવહારમાં રોકડ વટાવ ગણાય તો રોકડ વટાવ 10% બાદ થશે ખરીદેલો છે એટલે ખરીદ નોંધની અંદર નિર્મી ખાતે 12,000 બિલ નંબર 130 સુરેશને 15 નો માલ 5 વેપારી વટાવે વેચ્યો રોકડ વટાવ કેટલા ટકા 5% બિલ નંબર 300 રોકડ વટાવ બાદ થશે ઉધાર વ્યવહારમાં રોકડ વટાવ બાદ નહીં થાય વેચેલો એટલે કઈ નો 2015 નવેમ્બર ગ્રાહકનું નામ સુરેશ ભાઈ રોકડ વટાવ બાદ થશે વેપારી વટાવ બાદ થાય 15,000 માઇનસ 5% બિલ નંબર 3,000 પછીની તારીખ 10,000 નો માલ ખરીદ્યો લખાશે 11 તારીખ નહીં લખાય ને શું કામ વ્યક્તિનું નામ ન હોય એટલે કેવો વ્યવહાર તારીખ કઈ છે તારીખ 11 નો વ્યવહાર રોકડ હોવાથી નોંધાશે નહીં રોકડ હોવાથી નોંધ હશે નહીં નોંધાશે નહીં નંબર 15 સુરેશે કેટલાનો માલ પરત કર્યો જમા ચિઠ્ઠી કેટલી 20 ક્યાં લખાશે કેમ વેચેલો માલ પરત એટલે 2015 નવેમ્બર શું લખાય સુરેશ ખાતે જમા ચિઠ્ઠી રકમ પછીની તારીખ નિર્મીને 40% માલ પરત કર્યો ઉધાર ચિઠ્ઠી 70 ક્યાં લખાશે નિર્મી પાસે ખરીદેલો છે પરત થાય તો ખરીદ પરત 2015 નવેમ્બર 70 બોલો ઉગ્રા વેપારી ના કેટલા ટકા માલ 12,000 ગુણ્યા 40 ઉધાર ચિઠ્ઠી નંબર 19 સરસ્વતી ફર્નિચર માર્ટ માંથી ફર્નિચર ખરીદ્યું તારીખ 19 નો વ્યવહાર હોવાથી નોંધાશે નહીં પછીની તારીખ 20 તારીખમાં કીધેલું છે આંટી પાસેથી 9 નો માલ ખરીદ્યો અડધા નાણા ચૂકવી અંશનો હર ચૂકવી દીધા આપણે લખવાના સંપૂર્ણ કઈ નોંધમાં 20 તારીખ આંટી ખાતે વેપારી બતાવો કેવો કઈ છે બિલ નંબર પછીની તારીખ આંટી પાસેથી ખરીદેલો બધો જ માલ બાલાને કેટલામાં વેચી દીધો
શાક નો સમય એક માસ વેપારી વટાવ ત્રણસો ક્યાં લખવાનો વેચાણ નોંધ માં શું લખાશે જાવક ભરતીય નંબર ત્રણસો રકમ 108,000 આવે 108,000 માઇનસ 10,97,200 આગળ પછીની તારીખ 23 બાલા પાસેથી અડધો માલ જે આંટીને મોકલ્યા ખરીદ પરત છે કે વેચાણ પરત બંને છે વેચેલો માલ પરત આવ્યો એ ખરીદ પરત થયો વેચાણ પરત માં લખાશે ખરીદ પરત માં લખાશે તારીખ બોલો કેટલી ચલો બાલાએ કેટલો માલ પરત કર્યો ઉપર લખેલું છે બાલા ખાતે તો અહીંયા પણ લખાય બાલા ખાતે અડધો માલ ભાગ્યા બે આ માલ કોને મોકલી આપ્યો આંટી ને તો 90,000 માંગે છે એક ઉદાહરણ મેં આપેલું ડસ્ટર ધારો કે હું 100 રૂપિયા માં ખરીદું છું અને 120 માં વેચી દઉં છું કેટલામાં મેં ખરીદ્યું 100 વેચું કેટલામાં 120 વેચેલો માલ પાછો આવ્યો મારે કેટલા આપવાના 120 ખરાબ દસ્તરો રાખો હું પણ પાછો આપી દઉં એની પાસે 120 માંગી શકું તો 100 આ વેચાણ કરેલો હોય ને એમાં 20 રૂપિયા નફો એડ થયેલો હોય તો એ નફો બાદ કરવો પડે તો આપણે અહીંયા વેચાણના અડધા કેટલા લીધા 97,800 ભાગ્યા 2 એટલે 48,000 અહીંયા પણ ખરીદીના અડધા લેવાના 45,000 આવશે કેમ આવ્યું એ ખબર પડી આગળ અહીંયા તો જો તમને કીધું છે અડધો માલ એટલે એકદમ સરળ થઈ ગયું ધારો કે અડધો માલ નથી આપ્યો અડધો માલ એવો શબ્દ નથી આપ્યો અને એની જગ્યાએ ખાલી એમ કીધું હોય તો કે બાલાએ 48,600 નો માલ પરત કર્યો જે આંટી ને મોકલી આપ્યો તો આની રકમ કેમ મેળવી પદ મૂકવાનો કેટલા રૂપિયાનો માલ હતો 90,000 કેટલામાં વેચ્યો 97,200 વેચાણ કિંમત હોય ત્યારે એની ખરીદ કિંમત કેટલી છે 90,000 તો વેચાણ પરત કિંમત બોલો કેટલી છે 48,600 કેટલા 48,600 ગુણ્યા 90 ભાગ્યા 97,200 48,600 ગુણ્યા 90 આવે છે રકમ આપેલી હોય ને તો આ રીતે આપણે ગણતરી કરીને મેળવવું પડે પણ એમાં કઈ એવું આપેલું નથી સરળ છે પછીની તારીખ બિન આર્થિક કયા વ્યવહાર કહેવાય ઓર્ડર આપ્યો અને ઓર્ડર નેક્સ્ટ કરણ ની ઓર્ડર પ્રમાણે માલ મોકલીએ મજૂરીના કેટલા 500 દિલ્હીમાં 300 મજૂરીના આપણે ઉમેરીશું ખરીદીમાં કે વેચાણમાં કરણે આપણને ઓર્ડર આપેલો ને આપણે કરણને માલ મોકલી આપ્યો આપણા માટે શું કહેવાય 25 તારીખ વેચાણ નોંધમાં શું લખવાનું કરણ ખાતે 365 ઉપરથી રકમ મેળવવાની 30,000 માઇનસ 10% નંબર
રોકડ ખરીદી અને રોકડ વેચાણ તારીખ 26 નો વ્યવહાર રોકડ હોવાથી નોંધાશે નહીં. પછીની તારીખ 27. સ્વીટુને 10મો ઓક્ટોબરમાં ખરીદેલો માલ પરત કર્યો. ઉધાર ચિઠ્ઠી 20. ક્યાં લખશો? ખરીદેલો માલ પરત થયો. ખરીદ પરત 27 તારીખ સ્વીટુ ખાતે. ઉધાર ચિઠ્ઠી નંબર 20. ઉધાર ચિઠ્ઠી 20. કરણે અડધો માલ પરત કર્યો. પ્રમાણસર મજૂરીની રકમ મજરે આપવામાં આવી. મજરે એટલે બાદ આપી, પણ એ મજૂરી આપણે ધ્યાનમાં લેવાની નથી. કરણે અડધો માલ પરત કર્યો. ક્યાં લખાશે? વેચાણ પરતમાં 30 તારીખ. કરણ ખાતે અડધો માલ પરત કર્યો ને 27 ના અડધા 13,500. પાંસઠ હજાર